નરસિંહભાઈ જાધવ જુનાગઢ કૌશલભાઈ દામાણી વેરાવળ દાલવડિયા કૈલાશભાઈ વીજપડી જય શચિદાનંદ દાદા સપના કેમ આવે છે સપના આવવાનું કારણ શું અવારનવાર સપના કેમ આવે છે આખી રાત આવે એ ગયા ભાવનું પરિણામ છે ગયા ભાવ કારણો એવા બંધાઈ ગયા હોય તેનું ફળ સ્વપ્ન આવે આ ભાવમાં વાણી એક વાણી પણ ડિસ્ચાર્જ કર્મ છે તેથી કાર્યો થાય તે ડિસ્ચાર્જ કર્મ છે મનમાં વિચાર આવે તે ડિસ્ચાર્જ કર્મ છે અને અમુક હળવા એવા પરમાણુ ચાર્જ થઈ ગયા હોય તે સ્વપ્નાથી ડિસ્ચાર્જ થાય એમને ગમે ત્યારે બપોરે સુવે રાત્રે આખી રાત કેમ સતત કેમ ચાલુ રહી છે એ બધો ભરેલો માલ કહેવાય એ સ્વપ્ન જોનારો કોણ એને જુઓ સ્વપ્ન દ્રષ્ટાને ઓળખો કે આ જોનારો કોણ આપણે તો ઊંઘી ગયા તો કોણે દેખાડ્યું એટલે એ જોનારાને ઓળખવાની જરૂર છે બહુ એમના પ્રકાશમાં બધું ઝળકે છે તે આપણું સ્વરૂપ ઓળખો કે સ્વપ્નની વેલ્યુ મૂકવા જેવી નથી આ તો બધું ભરેલો હોય ના કલ્પના કરી હોય એવું બધું આવે આપણે તો નથી ગમતું તો આવ્યું કોણે મોકલ્યું કોણે આવ્યું ક્યાંથી તો બંધ કરવા માટે શું કશું નહીં કરવાનું એની વેલ્યુ નહીં મૂકવાની અને સરસ પછી જે ભગવાનને માનતા હોય ને સરસ ભગવાનનું નામ લયા કરો એટલે કાલે જ્ઞાન લેજો પછી જાગૃતિમાં રહેજો કે આ બધું સ્વપ્ન જ્ઞાય છે અને પોતે જ્ઞાતા છે દ્રશ્ય છે અને પોતે દ્રષ્ટા છે એની વેલ્યુ નહીં મૂકવાની એ તો બધું ચાલ્યા જ કરે આ તો આપણે લાગે કે હું જાગ્યો અને મેં આ કર્યું પણ આ થઈ રહ્યું છે ઊંઘમાં એ ડિસ્ચાર્જ કરવો રાત્રે સુઈ જાય ને તોય કર્મ ડિસ્ચાર્જ થયા જ કરે ઊંઘું એ ડિસ્ચાર્જ કરવું છે સ્વપ્ન એ ડિસ્ચાર્જ કરવું છે બોલ્યા તે ડિસ્ચાર્જ કર કેટલાક તો સ્વપ્નામાં બોલો બેગ લઈને ચાલે ત્યાં જઈને મૂકી આવે બ્લેગ પાછા આવે સ્વપ્ના આપણે ક્યાં ક્યાં ચંપલ તમારે રેતીવાળા છે તમે બહાર નીકળેલા ખબર નથી કે છે ચાર દાડા પછી પોતે પાછો સ્વપ્નમાં ચાલતો ચાલતો જાય પેલી બેગ લઈને પાછો આવે ખબર બોલો ઘણા ઊંઘમાં ચાલે બધું કેવા બધા કર્મોના હોય છે કર્મો બાંધેલા બે ઊભા ઉભા ઊંઘી જાય કેટલા બેઠા બેઠા ઊંઘી જાય કેટલા બેઠા ઊંઘમાં ચાલવા માંડે ઊંઘમાં સામાન્ય લઈ જાય ગાદલાનું પોટલું વાળીને લઈ જાય એટલે બંધ નહીં કરવાનું ને કશું બંધ નહીં થાય નથી બંધ કરી નહીં શકો એને જુઓ કે તું દ્રશ્ય છે એનું દ્રષ્ટા છું દ્રષ્ટા ભાવમાં રહો કે આ બધા દ્રશ્ય છે એનું દ્રષ્ટા છું એ ભરેલો માલ નીકળે છે અને એને જાણનાર તે હું આત્મા છું કાલે જ્ઞાન લેશો તો ભેદ જ્ઞાનથી તમને જાગૃતિ રહેશે પછી કે આ બધા પ્રકૃતિના બધા પરિણામ પરિણામો છે પરિણામને જોવાના અને ખાલી થશે જય સચિદાન હા જય સચિદાન જય સચિદાન પૂજ્યશ્રી કૌશલ દામાણી પૂજ્યશ્રી આત્મા જે મૂળ આત્મા છે એ ત્રણસો સાઠ એ કમ્પ્લીટ છે અનંત શક્તિવાળો અનંત જ્ઞાનવાળો અનંત દર્શનવાળો તો પછી એની ઉપર આવરણ કે અજ્ઞાન કે એનામાં અહંકાર કે અહંકાર કે આ બધું ક્યાંથી આવે છે એ પોતે કમ્પ્લીટ હોય ત્રણસો સાહીઠ ડિગ્રીએ તો પછી એની અંદર અજ્ઞાન કે અહંકાર કે કંઈ આવું જ ના જોઈએ ને આવરણ છે કે કંઈ પણ આ નહીં સૂર્યનારાયણ હતા ને પણ બે દાડા કેવું અંધારું તો સુર્યનારાયણની અંધાર તકના ઉપર જઈએ ને વાદળાની ઉપર તો સૂર્યરાયણ પ્રકાશમાં છે વાદળા આવી ગયા ક્યાંથી આવ્યા તો દરિયા ઉપરથી આવ્યા બને ખરો એવું હાય બન્યું છે બીજું તત્વ એવું આવ્યું છે હા જે વોટનો બલ્બ હોય એની પર એક ચાદર નાખો પછી બીજી ચાદર નાખો ત્રીજી નાખો પંદર વીસ ચાદર નાખો તો અજવાળું બહાર આવે પછી પણ પૂછે અંદર વજાર વોર્ટનબલ્ક કમી નથી થયું અજવાળું પણ આવરણ ચડ્યા છે પણ એમની આત્મા પોતે ત્રણસો સાઠ ડિગ્રી અનંત શક્તિ વાળો હોય અનંત સુખનું કામ હોય તો પછી એની ઉપર સંજોગોનું ગમે એટલું દબાણ આવે તો એની તો જ જોઈએ 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 ને આવરણ ના એ એ અત્યારે એવો ચોખ્ખો ચટ છે બેઠેલો અંદર તમારી માહિત છે તમને દેહાધ્યાસ થઈ ગયો છે એટલે પછી ભગવાન તરફની દ્રષ્ટિ ઉપડી ગઈ અને અહીંયા બીજે દેહમાં પેસી ગઈ મારી વાઈફ મારા છોકરા એમાં પેસી ગયા મોંમાં એટલે આવરણ આપણે લીધે આવ્યું છે આપણને આવી ગયું છે ભગવાનને કંઈ નથી આવ્યું આપણને વાદળા અચ્છે દણે છે એટલે ભગવાન દેખાતા નથી ભગવાન તો એની જગ્યાએ પ્રકાશમાન છે સોનું બગડ્યું જ નથી અત્યારે સોનાની વીંટી બનાવો બંગડી બનાવો એ સોનું અવસ્થા બદલાય પછી બંગડી કોઈક શાકવાડીના હાથમાં ફરતી હોય કંઈક પેલે કોઈક બેંચ ખરીદી ને પછી પોતાના હાથ પહેરે તેથી કરીને સોનું બગડ્યું નથી અવસ્થામાં બંધાય છે એની પાછળ રહસ્ય શું છે બે તત્વ ભેગા થવાથી વિશેષ પરિણામ ઊભું થાય વિભાવ કે છે વ્યતિરેક ગુણ કે છે આત્મા તત્વ અને જળ તત્વ બે ભેગા થયા અને તીસરું પરિણામ ઊભું થયું અને એમાં આ બંધન શરૂ થયું છે તે અનાદિકાળથી છે એક ઇન્દ્રિય પહેલેથી આ બંધન છે બે છૂટા પડ્યા જ નથી ઠેઠ જ્ઞાન થાય ત્યારે જળ તત્વ અને ચેતન તત્વનું ભેદ જ્ઞાનથી છૂટું પાડે પછી નવું પરિણામ વિભાવિક પરિણામ ઉત્પન્ન થતું નથી વિભાવ પરિણામમાં શું થયું અહંકાર જન્મ્યો મમતા જન્મી ક્રોધમાન માયાલુભૂ થઈ ગયા અને પછી બંધન થઈ ગયું એમાં આત્મા બગડ્યો નથી જળ તત્વ વિભાવિક થઈ ગયું પછી હાડકા માંસ લોહી એ વિભાવિક જળ તત્વ ઊભું થઈ ગયું અને આ બાજુ આ બાજુ આત્મા અને જળની વચ્ચે અહંકાર ઊભો થઈ ગયો છે એ આત્મા કશું કરતો નથી આત્મા એને રોકીએ ના શકે ફક્ત અને કુદરતી રીતે નિયમ શું છે આ ડેવલપમેન્ટ છે જગત આખું એક ડિગ્રીથી માંડીને બે ડિગ્રી ત્રણ ડિગ્રી એ ત્રણસો ડિગ્રી આવે ને ત્યાં સુધી ડેવલપ થતો 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 ઉપર આવે છે પછી આત્મજ્ઞાન પામે ત્યાંથી ત્રણસો સાઠ એ આત્માનું જ્ઞાન પામે છે પછી નવા કર્મ બંધાતા નથી મોક્ષે જાય છે એટલે આ જગત બધું અનુભવ લે છે આ દારૂ પીતો હોય પછી એને ભાન થાય કે આ ખોટું કરવું છે એટલે ઉપરના ડેવલપમેન્ટમાં ચડે જુગાર રમતો હોય ચોરી કરતો હોય એટલે અશુભમાંથી શુભમાં આવે છે શુભમાંથી શુદ્ધમાં આવે છે ડેવલપ થતો 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 જાય છે એટલે આ જગત ડેવલપમેન્ટ છે જે બાળકને પહેલાં ધોરણમાંથી બીજા મોકો ભણીને પાછું ત્રીજામાં જશે ચોથામાં જશે એવું ડેવલપ થાય છે ને દરેક બાળક ડૉક્ટર થવાનો અધિકાર છે એન્જિનિયર થવાનો અધિકાર છે પણ આજે એન્જિનિયર કહેવાય નહીં કેમ ભણે છે એવું દરેક આત્મા અનંત શક્તિ ધરાવે છે પણ આવરણવાળો છે આવરણ તૂટતા તટતા ઉપર ચડતો જાય છે અનુભવ લેતો જાય છે જ્યારે આત્મજ્ઞાન થાય ત્યાર પછી પહેલાં સંસારના અનુભવ લે છે રિલેટિવ અનુભવ ભૌદ્ધલિક અનુભવ પછી આત્મિક અનુભવ લઈને પછી છુટકારો મોક્ષનો થઈ જાય છે એટલે આ કુદરતી ડેવલપમેન્ટ છે આમાં આત્મા અંદર શુદ્ધ હોવા છતાં આવરણોમાંથી થોડું થોડું આવરણ ઘટતા જાય છે અને અજવાળું વધતું જાય છે વધતું વધતું પછી બધું નિરાવરણ થાય એટલે પૂર્ણ અજવાળું કે અંદર તો હજાર વોટ નો બલ્બ પૂરેપૂરો પ્રકાશમાન છે એમ નહીં હજાર વોટ નો બલ્બ પૂરેપૂરો પ્રકાશમાન હોય તો એની ઉપર કોઈ આવરણ આવે જ આવું છે આવી જ ગયું છે ને જો ને અનાધિકાળથી ભાન જ નથી થતું ને એમ સોનું હંડ્રેડ પ્યોર હોય સોનું તો એને પછી ગમે એટલી અવસ્થા બદલાઈ તો એને એવું થવું જ ન જોઈએ ને કે હું વીટી છું કે બંગડી છું કે એ એ અહંકાર ઊભો થઈ ગયો છે એ આત્માને નથી થયો આત્માને નથી થયો આ વિશેષ પરિણામ જેમ ચગડોળમાંથી આપણે ઉતારે ને એટલે કે સાબુ ફરે છે હો તો તમને કેમ અસર થઈ તો કે ચકડોળની અસર થઈ પેલું ભાંગ પીવડાવે ને એટલે પેલી અસર થાય ને એટલે આવડો મોટો સેટ આ શું બોલ બોલ કરે લવારું બોલે છે કે અસર થાય છે આ બીજા તત્વોની અસર થાય છે અસરમાં આત્મતત્વ બગડ્યું નથી પણ આ વચ્ચે નવું ઊભું થઈ ગયું જેમ અજવાળું સૂર્યનારાયણ બગડ્યા નથી એનું અજવાળું બગડ્યું નથી પણ વાદળા થ્રુ આવ્યું જેમ કાચના થ્રુ અજવાળું આવે ને તો સાત રંગ છૂટા પડી જાય એના જે ઊભું થઈ ગયું કાચ થ્રુ આવ્યું કાચ એટલે આવરણ એ અહંકાર ઊભો થયો પછી બુદ્ધિ ઉભી થઈ રાગ દ્વેષ ક્રોધ માન એલો બધું ઊભું થઈ ગયો ભગવાનને કશું નુકસાન નથી થયું એવાને એવા છે અત્યારે એવા છે એટલે જ આ કલાકમાં આત્મદ્રષ્ટિ કરી આપે છે અક્રમ વિજ્ઞાન તો હતો એવો ચોખ્ખો થઈ ગયો હતો જ ચોખ્ખો પણ ભાન જ નહોતું એટલે એ આવરણ શું તો વિજ્ઞાનથી આવે આ વૈજ્ઞાનિક પ્રયોગ થઈ ગયો છે તત્વ અને ભેગા જળ તત્વ અને ચેતન તત્વ નજીક આવવાથી આ વિશેષ પરિણામ ઊભું થયું છે નહીં આ ચા પીતા પીતા નજીક આવે ને તો બે રકાબી દેખાય બોલો આપણું લાગે રકાબી એક છે તો બે કેમ દેખાય છે ભ્રાંતિ ઊભી થઈ જાય છે આ કરે છે કોણ એ પણ મોટું અજ્ઞાન છે બોલે હું કરું છું અહંકાર એટલે આને જ કે છે કરે છે સંજોગો એને કહે છે મેં કર્યું એ કરતા ભાવથી અહંકાર ઊભો થાય છે એ અજ્ઞાન એટલે શું થઈ રહ્યું છે ને એમ લાગે મેં જ કર્યું ને

મમતા ખલાસ થાય પછી નવું આવરણ ના આવે એટલે ધીમે ધીમે જૂના આવરણ તૂટતા જશે આત્મા નિરાવરણ થશે પછી મોક્ષી જશે હા આવી ગયું છે આવરણ અને આવી ગયા પછી હવે કોઈ અટકાવી ના એને ફક્ત આત્મજ્ઞાન મળે તો જ આવરણ આવવાના તૂટે નવા આવવાના ના આવે નહીં તો ત્યાં સુધી આવરણ આયા જ કરે છે ભલે આત્મા અંદર અજવાળું છે પણ એ જ્ઞાન વિશેષ જ્ઞાન થયું છે હું કરું છું માને છે ખરેખર કરી શકતો નથી સંડાસ જવાની શક્તિ નથી આમ તો માને છે મેં આ ખાધું હું આમ કરી આવ્યો પછી મેં ધંધો કર્યો આટલું કમ માને જે કરતા હોય માન્યતા છે રોંગ માન્યતા આત્માની નથી આ અહંકારની માન્યતા ઊભી થઈ ગઈ છે અને પછી એ માન્યતા છૂટતી જ નથી એક છોડ આવે ત્યારે બીજી અહીં ઘરે કંટાળે ભાઈ છોકરા જોઈએ નહીં હવે મેં છોડી દીધો સંસાર ત્યાગી થાય તો ત્યાં દીપચંદ મુનિ થાય પાછું ત્યાં આચાર્ય થાય ત્યાં પછી નવી માન્યતા વળગાડે એટલે અજ્ઞાન માન્યતાઓથી આ સંસારમાં ભટક્યો છે જ્ઞાન માન્યતા કોઈ બેસાડી આપે કે તમે દીપક નહીં તમે આત્મા છો પછી નવું આવરણ આવતું નથી અજ્ઞાન માન્યતાથી આવરણ આવી ગયા છે સમજાય ને જેમ સોનું હોય અને બીજું એમાં જો ને આ બંગડીની અંદર એટલું સોનું હોય છે કોપર હોય સિલ્વર હોય ને એવું મિક્સર કરે ત્યારે તો પહેરવાલાયક થાય શુદ્ધ સોનાની હોય તો ના પહેરાય કેમ પોચી હોય વાળી જાય એટલે મિક્સર કરે મિક્સરમાં બીજું ઊભું થઈ ગયું કાટ ચડે લીલું થઈ જાય તો કે હું લીલું થઈ ગયો પેલો કાળું પડે તો હું કાળું પડી ગયું એ માન્યતા ઊભી થઈ ગઈ છે બીજા તત્વોના દબાણથી થઈ ગઈ છે બીજા તત્વોને સોની કોઈ હોય એક્સપર્ટ એ છૂટું પાડી આપે સોનાને અને બીજા તત્વોને એક જ્ઞાનીની જરૂર પડે છે કે ભાઈ આ ચંદુ જુદો છે ને તમે શુદ્ધ આત્મા છો ભેદ જ્ઞાનથી જુદું પાડી આપે પછી બીજા તત્વોની અસર પોતાને ના થાય પછી મુક્ત થતો જાય સમજાય ને ઓકે અને એક બીજો પ્રશ્ન પૂછીશ હું કૃષ્ણ ભગવાન એમ કહે છે કે ગીતાજીમાં કે કર્મ કરવા છતાં પણ અકર્મ દશામાં રે રાઈટ અર્જુનને તો આપણે એવું કહી શકાય કે શ્રી સિમંદ સ્વામી પ્રભુ છે એ કર્મ કરવા છતાં પણ અકર્મ દશામાં રહી છે એવું કહી શકાય એ રહે છે એટલું નહીં લાખો માણસોને લાવ્યા કરી દીધા એ જ કરે દાદા ભગવાન એ જ કરાવી આપે છે એમ નહીં તો સિમંદ સ્વામી કર્મ કરવા છતાં અકર્મ દશામાં રહી છે તો એનો મતલબ એવો થયો કે આ દુનિયા એ ચલાવે છે ના ના હોતું હશે તો એ કર્મ પછી આમ તો પોતાના દેહને નહીં ચલાવવાનો રહ્યો તો દુનિયાને ચલાવવાનું કામ કરતું હશે કે કોઈ દુનિયા ચલાવવાની જરૂરત નથી એવો કોઈ ઉપર પાક્યો જ નથી દુનિયાને ચલાવે એ જ મોટું રહસ્ય સમજવાનું ઘરે છે કોણ મને એ જ નથી સમજાતું એ સમજવા માટે તો અહીંયા આવવાની જરૂર છે અરે આ અઘરા આ એટલું ઊંડું વિજ્ઞાન છે હમણાં હમણાં બધું ફોડ પાડ દો એક દિવસમાં ના પડે તમે બેઝિક ફંડામેન્ટલ કાલે આપીશું પછી વિગત તમે સત્સંગમાં આવતા રહેજો વિગતવાર સમજ મળતી જશે આ જ સમજવાનું છે નરસિંહ મહેતા જેવા ગુચાયા કે હું કરું હું કરું એ જ અજ્ઞાનતા કરે છે કોણ તો યોગી યોગેશ્વર આ કોક જાણે કે હું જાણતો નથી બાપ આત્મજ્ઞાની યોગી એટલે આત્મયોગી અર્જુન જેવા જાણે આત્મયોગેશ્વર કૃષ્ણ ભગવાન જેવા જાણે આ ભગવાન કહેવાય ઋષ સિમંદર સ્વામી દાદા ભગવાન જ્ઞાની પુરુષ કહેવાય એવા કોક જાણે કે આ જગત સી રીતે ચાલે છે અને એ જ જાણવા માટે આ સત્સંગ છે આ કરે છે કોણ અને હું કોણ છું એ બે જ રહસ્ય જ્ઞાનથી આ સંસારમાં ભટક્યા છે અજ્ઞાન ખસે તો બોલો અત્યારે જ અહીં જ આ દેહ પછી મુક્તિ અનુભવશે કે આ દેહમાં મને કોઈ દુઃખ હડતા નથી એવી જ દશા પામશે ઓકે હા તો સિમંત સ્વામી કર્મ કરતા નથી તમે એમ કહો છો કે કર્મ કરવા છતાં પણ જ્ઞાન થઈ ગયું છે એટલે એમના હવે છેલ્લા દેહ દિવ્ય કર્મો રહ્યા દેહ વાણી મનના એ પૂરા થશે એટલે એમ નિર્વાણ પામીને મોક્ષી જતા રહેશે એ કંઈ બાકી જ રહ્યું નથી એમનું આ તો કલ્યાણનું કામ એમના જે કલ્યાણનું કર્મ બાંધેલું તીર્થ કર ગોત્ર તે લોકોને એમના દર્શનથી કેવળ જ્ઞાન થતા જ હશે લોકોનું કલ્યાણ થતું જ હશે પછી પોતે પણ મોક્ષી જશે તો આ વ્યવસ્થિત શક્તિ છે તો એને કોઈ ચલાવવાનું તો હશે ને કેમકે અવડી મોટી દુનિયા કોઈ બનાવી છે તો એને કોઈક બનાવના તો હશે ને એમ ગીતા વાંચી છે ને તમે ને મેં નથી વાંચી પૂજાસિંહ તો ગીતામાં ચોખ્ખું લખ્યું છે ન કરતુત્વ ન કર્માણી લોકસ્ય સૃજતિ પ્રભુ ન કર્મ ફલ સંજોગમ સ્વભાવ વસ્તુ પ્રવર્તતે મનુષ્યના કર્મમાં કર્તાપણામાં કે કર્મફળમાં પ્રભુએ દખલ કરી જ નથી જગત સ્વભાવથી ચાલે છે આ વાદળા કોણે મોકલ્યા ભગવાન બનાવ બેસતો હશે કે તો આ લોકો ભગવાન પક્ષપાતી હોય કે નિષ્પક્ષપાતી કેટલાકના ઝૂંપડા આખા ઘરના મકાનો મકાન નહીં કેલિફોર્નિયામાં વાઇલ્ડ ફાયર લાગ્યો ને હજારો મકાન ખલાસ થઈ ગયા તો ભગવાન આવું ખલા લોકોને દુઃખી કરવાનું કામ કરતા હશે તો કે ના ભગવાન કર્યું નથી સંજોગ એ ગરમીનો સંજોગ વધ્યો સૂકી હવા વધી સૂકા પાંદડા અથડાયા આ તણખા જર્યા પવન ઊભો થયો ને ફેલાઈ આગ કોણે કર્યું કોઈ કરતા નથી સ્વભાવથી ચાલે છે ગરમી સંધી એ જબરજસ્ત સંજોગો બધા વરાળ કોણ ઉત્પન્ન કરતું હશે દરિયામાં વાદળા કોણ બનાવતું હશે વરસાદ કોણ નાખતું હશે એક ફ્રીજમાં આટલો બરફ બનાવે તો ત્રણ કલાક જતા રહે અને આ તો આખો હજારો માઇલ સુધી બરફ ફેંકે છે કોણ ફેંકતું હશે ભગવાનનું કામ જ નથી ભગવાન છે આવું તેવું કરતા નથી ભગવાન જ્ઞાન સ્વરૂપ છે પ્રકાશ સ્વરૂપ છે આનંદનો ઘન છે અનંત જ્ઞાન પરમાનંદી ભગવાન છે અને આ આ બીજું તત્વ જે જળ તત્વ કહ્યું ને જળ તત્વ સક્રિય છે અને એની આ બધી કરામત છે આખી અને જળ ચેતન તત્વ ભેગા થઈને ક્રોધ માન માયા દ્વેષ ને પછી આ જગતની બધી વિચિત્રતા દેખાય છે રાગ દ્વેષ મોહ કકડાટ લોભ લાલચ બધું વિખાય વિખાર તોફાન બધું એટલે આ રહસ્ય બધું જાણવા જેવું છે ને એક દિવસમાં નહીં થાય આ સત્સંગના પરિચયમાં રહેશો ને તો આખું વિજ્ઞાન છે આ જબરજસ્ત વિજ્ઞાન છે ને પૂર્ણ સમાધાન કરી દરેક ક્ષેત્રે ગમે તે ક્ષેત્રે ગમે તે કાઢે ગમે તે પરિસ્થિતિમાં સમાધાન આપે એવું વિજ્ઞાન છે જય સચીદા સત્સંગમાં આવતા રહેજો હા જય દાન દાલવડિયા વડીયા કૈલાશભાઈ વીંચ પડી હરેશભાઈ રૂપારેલિયા લિયા ધારી જય સચિદાનંદ મારો પ્રશ્ન એ છે કે આપણા જીવનમાં સુખ દુઃખ સારું ન શું જે કોઈ આવે છે તે આપણા કર્મને આધીન હોય છે તો ઘણી વખત આપણે એવું સાંભળવામાં આવે છે કે કોઈના આશીર્વાદથી આપણા જીવનમાં ઘણું બધું પરિવર્તન થઈ જાય છે તો શું એ સાચું છે એ આશીર્વાદ એ કર્મના હિસાબનો જ એક પાર્ટ છે હા એમ જો બધાને નથી મળતા આશીર્વાદ હિસાબવાળું હોય એને મળી જાય એ વન ઓફ ધ એવિડન્સ છે એવા જ્ઞાનીના કે સંતોના આશીર્વાદ મળે ને તો નિમિત્ત છે પણ એ સર્વસ્વ કરતા નથી પાછું અને તે આપણી પુણ્યનો હિસાબ હોય પેલો દુઃખ ભોગવાનો હિસાબ પૂરો થવાનો ટાઈમ આવ્યો હોય સંતોના આશીર્વાદ મળે ને પછી ફેરફાર દેખાય આપણને બાકી વન ઓફ ધ એવિડન્સ છે સંતો કરતા નથી એના સંજોગમાં એક એવિડન્સ છે એમનો આશીર્વાદ મેળવવો હોય તો આપણે કંઈક કરવું પડે ખરું હા આપણે વિનય મારો પરમ વિનયથી મોક્ષનો આશીર્વાદ મળી જશે વિનયથી સંસારમાં દુઃખો થી મુક્તિ આશીર્વાદ મળે સંસારમાં શાંતિ વધે પરમ વિનય મોક્ષ થાય પાંચ અગ્ન રહેવાય આશીર્વાદ આપો જય સચિદાન જય સચિદાન જય સચિદાનંદ પૂજ્ય શ્રી પૂનમ ખાનપરા જેતપુર બોલો મેં જ્ઞાન લીધું ને એને બાર વર્ષ થઈ ગયા છે આ સમય દરમિયાન મને જ્ઞાન બહુ હેલ્પફુલ થાય છે પણ મને સત્સંગમાં પ્રત્યક્ષ સત્સંગમાં આવવાના બહુ અંતરાય છે કોઈ હેલ્પ કરતું જ નથી ફેમિલીમાં કઈ નહીં હવે આપણે જ બધું તો આજે આવ્યું ને પણ હા પણ તો પછી થોડુંક તો શરૂઆત થઈ ને હા હા અને પછી બીજો ઉપાય ઘરમાં

જય સચિદન દાલવડિયા કૈલાસભાઈ વીજ પડી ભાવેશભાઈ ધકાણ જેતપુર જય સચિદાન દીપકભાઈ દીપકભાઈ હાલ હું જે કંઈ ક્રિયા કરી રહ્યો છું કે હાલ જે કંઈ પણ મારી સાથે બની રહ્યું છે તેમાં હું કર્મ ફળ ભોગવી રહ્યો છું કે નવું કર્મ બાંધી રહ્યો છું તે કઈ રીતના ખબર પડે શું નામ તમારું ધર્મેશ તમે જ્ઞાન લીધું છે કે હા બાર વર્ષ થઈ ગયા દીપકભાઈ હા તો ધર્મે શુદ્ધો છે ને હું શુદ્ધ સમજાય છે ને સમજાય છે પણ બુસ્ટર ડોઝ ની જરૂર છે દીપકભાઈ કારણ કે બાર વર્ષ થઈ ગયા છે હા પહેલા શું છે કે આ સત્સંગ એટલે તો ગોઠવ્યો છે બુસ્ટર ડોઝ મળી જશે ત્રણ દાડામાં પછી આટલું સમજવાનું કે આ ધર્મેશને બધું ભોગવવું પડે છે કર્મોનો હિસાબ આવ્યો છે એ તમને શુદ્ધ આત્માને નવું કર્મ ના બનતા ધર્મેશને સંભાવે પાંચ આજ્ઞામાં રહી નિકાલ કરવાનો ધર્મેશને જે હિસાબ આવ્યો છે એનો સમજાયું ને પણ દીપકભાઈ ખબર કેમ પડે કે આ આપણે કર્મો ફર બાંધી રહ્યા છીએ કે નવું કર્મ છે એ કેમ ખબર એ ખબર આટલું જ પડે કે તમારી આજે આજે ધર્મેશને કોઈ પર ગુસ્સો આવે તો તમને અંદર શું થાય ખોટું થઈ ગયું એવું લાગે કે ખુશ થાવ બરોબર જ છે એવું લાગે ના અકડામણ થાય હા પસ્તાવો થાય ઘરે ક્યાંક દુખા અપાઈ ગયું એ જે માન્યતા બદલાય ને એના આધારે ખબર પડે કે આ ભાઈને કર્મ બંધાય છે કે નહીં તો તમારી માન્યતામાં શું છે તો હું શુદ્ધાત્મા છું ધર્મેશ જુદા છે વ્યવસ્થિત કરતા છે હું કરતા નથી અને ઉપરથી ધર્મેશને કોઈ પર ક્રોધ આવે તો તમને અંદર ખોચે ક્યારે અરે ખોટું થઈ ગયું ઉપરથી પ્રતિક્રમણ કરાવો એટલે નવું કર્મ બંધાતું નથી ખરેખર અને પાછલું કર્મ આ બધું બાંધેલા કર્મ ખપન કર્મ ખપાવ્યા વગર જ્ઞાન મળેલું છે એટલે બધા કર્મો તો નીકળશે ક્રોધ નીકળશે મોહ નીકળશે વિષય વિકારના ફૂટશે વિચારો આપણે ધોતા જવાનું ધર્મેશભાઈ ધોઈ નાખો એક એક ચાલો ઓછા થતાં થતાં ખલાસ થશે નવું બંધાતું નથી દ્રષ્ટિ બદલાઈ ગઈ ને બિલીફ બદલાઈ ગઈ માટે નવું કર્મ ના બંધ થાય સમજાયું ને સમજાયું દીપકભાઈ એક બીજો પ્રશ્ન હતો આપણે અગાઉના જન્મમાં કરેલા કર્મના ફળ આ જન્મ કે અન્ય જન્મોમાં કેમ ભોગવવા પડે છે કે જેનું મને જ્ઞાત કે જાણ પણ નથી ભોગવી રહેલ શરીર દ્વારા મેં તે કર્મ કરેલ જ નથી તેનું ફળ આ શરીર શા કારણોસર ભોગવે છે ફળ તો શરીર જ ભોગવે છે તો આ ક્યાંનો ન્યાય છે પૂજ્યશ્રી એ સચોટ ન્યાય છે ગપ્પો નથી આજે લાકડી થી કોઈને મારીએ આપણે તે લાકડી તો આપણે ઘરે મૂકી પછી લાકડીને મારવા જાય કે આપણને મારવા આવે માણસ લાકડીએ તને માર્યો તું મને શું કેમ મારવા આવે ત્યાં જ ત્યાં જ મોકલી દેવું પડે લાકડી પાસે આ દેહથી અહંકાર કર્મ બાંધે છે અને અહંકાર બીજા દેહમાં પછી નવો દેહ મળે છે પણ એ અહંકાર જ ભોગવે છે એટલે આ દેહ તો સાધન છે સાધનથી પેલો માલિક કોણ અહંકાર એ અહંકારે કર્મ બાંધ્યું છે અને બીજા અવતાર અહંકાર જ કર્મ ભોગવે છે અને અહંકાર નહીં બાંધે તો નવું કર્મ પછી પોતે બાંધતો નથી તો પછી જ મોક્ષે પામે છે એક દાડો એટલે આ અહંકારથી કર્મ બંધાય છે અજ્ઞાનતાથી અહંકાર ઊભો થાય મેં કર્યું કોઈ જરાક કહે ને અક્કલ વગરના એટલે તું સમજે જ તારા મગજ હું સીધો કર નાખી લ્યો બાંધ્યું કરો હવે શું થાય તો કહો તું આપણે કોઈ બે તમે અક્કલ વગર હા પહેલીથી ઓછી છે ભાઈ તમે સાચી વાત કરો છો નહીં આખી દુનિયામાં આપણને ઓછી અકલ કહેવાય કે નહીં કે અકલવાળા કહેવાય આપણે દુનિયાનું જ્ઞાન કેટલું બધું હશે ને એમાં આપણી અકલ છે બધે જ્ઞાનની તો એ કોઈ કહે તો કે હા આપણે હાચી તમારી વાત સાચી છે પહેલેથી ઓછી જ છે હા હું ઓળખું આ દીપકમાં પહેલેથી ઓછી જકલ છે દાદા કહેતા ને અમે કહીએ આ પટેલમાં પહેલેથી ઓછી અકલ તમે બરાબર છો એટલે પછી ઝઘડો કરવાનું રહ્યું જ નહીં ને અને જમા થઈ ગયો અક્કલ વગર ન કહે એટલે આપણે હિસાબ પૂરો થઈ ગયો તો બાંધ્યો નહીં જૂનો પૂરો કર્યો સમતાભાવે પૂજ્યશ્રી અગાઉના જન્મમાં કરેલા કર્મના ફળ આ જન્મમાં ભોગવીએ છીએ અને આ શરીર ભોગવે છે એ ન્યાય ઉચિત જ ન્યાય છે સો ટકા બન્યું તે ન્યાય અને ભોગવીએ નહીં ભૂલ આપણો જ ભોગવીએ આપણી જ ભૂલ અને કોઈ ગુનેગાર નથી કોઈ તમને અપમાન કરી જાય છે અપમાન કરનાર ગુને નથી તમારું મોકલેલું પાછું આવે છે રિટર્ન વિથ થેન્ક્સ અને વ્યાજ સાથે આવે ને ચક્રવર્તી વ્યાજ સાથે તૈયારી રાખવાની મોકલતા વખતે હવે નવું મોકલશો વેપાર વધશે પાછો અને કોઈ અપમાન મોકલે કોઈ આક્ષેપ આવે કોઈ દુઃખ આવે એટલે જમા કરવાનું કોઈ છેતરી જાય વિશ્વાસઘાત કરી જાય એટલે આપણે જમા કરવાનું ઓ આપણે મોકલેલું હશે આ જગતનો નિયમ કેવો છે દુઃખ આપશો તો દુઃખ આવશે સુખ આપશો તો સુખ આવશે કોઈની નિંદા કરશો તો તમે નિંદા પામશો તમે દાન કરશો તમે પાછા લક્ષ્મી પામશો ચોરીઓ કરશો તમને લક્ષ્મીના અંતરાય પડશે તમારો જ કરેલું તમારે નથી કે વાવે તેવું લણે ને કરે તેવું પામે તે અજ્ઞાનતામાં એવું જ છે બીજ નાખે છે ને પછી ફળ ભોગવે છે એટલે એને ખબર પડવી જોઈએ કે મેં મને દુઃખ કેમ આવે છે તો મેં દુઃખ મોકલ્યું હોવું જોઈએ પણ નવું દુઃખ મોકલવાનું બંધ કરો એ દાદા રીસિક વાળ છે અથડામણ ટાળો એડજસ્ટ એવરીવેર થાવ જે થાય તોફાન બન્યું તે ન્યાય સમજો ભોગવે તેની ભૂલ સમજો નવા બાંધવાના અટકો પાછા ફરો નવું કર્મ બાંધાતું અટકશે પછી નવું જૂનું બાંધાઈ ગયેલું ફળ આવશે પછી નવું બાંધતા નથી તો ધીમે ધીમે અંત આવશે પૂછીશ એક હવે પૂછી લઉં કે જ્ઞાન વિધિ લીધી અને બારક વર્ષ જેવો સમય થઈ ગયો છે તો હવે કઈ પાછી લેવાની જરૂર ખરા કે હવે લગ્ન એક જ વખત થાય કે દર વર્ષે થોડું ફેરા ફરાય પૂજ્યશ્રી મને એવું લાગે છે કે હવે જ્ઞાન લીધું છે વાત બરાબર છે પણ ઘણા વર્ષો થઈ ગયા ને તો થોડું ઓછું થઈ ગયું એવું લાગે એવું ના થાય જ્ઞાન તો વધે દર વર્ષે પણ તમે શું કરી શકો કાલે આવી શકો અને ભાવથી બધું અર્પણ બોલજો અર્પણ વિધિ કરજો પછી ભાવથી સરસ દાદાને સોંપી દો ને પછી આત્માના ગુણો બોલાવીએ બોલજો એટલે બધું બધું પાછું બુસ્ટર પાવર ભરાઈ જશે બસ બુસ્ટર પાવરના આશીર્વાદ જય સચીદામ